કોરોનાના કેરનો ભોગ બનેલા ઐતિહાસિક ડાંગ દરબારનો ભાતીગળ લોકમેળો અને ચાર દિવસે ચાલતા રંગારંગ કાર્યક્રમ ઉપર ભલે કોરોનાનો ડોળો ફરી વળ્યો હોય, પરંતુ પ્રત્યેક ડાંગજનની નસ નસમાં વ્યાપ્ત ડાંગ દરબારની તારીખ અને ત્વારીખ ઉપર નજર કરતા આજનો ડાંગ દરબાર કદાચ સાંપ્રત લેખાશે. ઈસવીસન 1842 સુધી ડાંગમાં ભીલ રાજાઓ અને નાયકો રાજ કરતા હતા. તે સમયે એટલે કે સને 1842માં ડાંગના જંગલના પટ્ટા બ્રિટિશરોએ મેળવ્યા. આ પટ્ટા પેટે જંગલના અધિકારપત્રો પણ ભીલ રાજા નાયકોએ બ્રિટિશરોને સુપ્રત કર્યા, જેના બદલામાં ભીલ રાજાઓને કેટલાક આબકારી હક્કો, હરપટ્ટીના રૂપમાં જમીન મહેસૂલ, પશુધન માટે ઘાસચારાની તથા બીજી પેશવાઈ ભથ્થાની વાર્ષિક રકમ બ્રિટિશરો તરફથી રાજાઓને મળતી. આ અછરી રકમ દર વર્ષે રાજવીઓ, નાયકો અને તેમના ભાઈબંધો ને ડાંગી પ્રજાજનો દરબાર ભરીને બ્રિટિશ હુકુમત તરફથી આપવામાં આવતી. આ દરબાર યોજવા પાછળનો બ્રિટિશરોનો મુખ્ય આશય ડાંગી રાજાઓ, નાયકો, ભાઈબંધો અને તેમની પ્રજા એક જ સત્ર નીચે એકત્ર થાય અને બ્રિટિશ સત્તા માટે તેમના મનમાં સદભાવના અને વ્યવહાર ભાવના કેળવાય તે હતો. એક સદી પહેલાં યોજાતા દરબારના પ્રસંગો ખૂબ જ વિશિષ્ટ રીતે ઉજવાતા. રંગબેરંગી પોશાકોમાં સજ્જ રાજવી પરિવાર, ભાઈબંધો, નાયકો 2-3 દિવસો સુધી અહીં પડાવ રાખીને રહેતા અને મેરામાં માલતા. બ્રિટિશ પોલિટિકલ એજન્ટના હાથે સાલિયાણું મેળવવું એ ઘણું માનભર્યું સમજતા. ઈસવીસન 1877-78માં રાણી વિક્ટોરિયાનો ભારતનો મહારાણી તરીકે રાજ્યાભિષેક થયો. તે વખતે ધુરિયા, હાલનું મહારાષ્ટ્રમાં દરબાર યોજાયો હતો. ત્યાર પછી પીપરનેર, પીપલાઈ દેવી અને સિરવાડામાં પણ દરબાર યોજાવાનો ઉલ્લેખ જોવા મળે છે. સને 1900માં મે માસમાં વધઈ ખાતે પણ દરબાર યોજાયો હતો. આ દરબારમાં રાજવીઓને શિરપાવ અપાતો, નાયકો, ભાઈબંધો અને પોલીસ પટેલોને પણ જંગલમાં લાગતી આગ નિવારણની કામગીરી સાથે બીજા સારા કામો માટે બક્ષિસો અપાતી. પરંપરા મુજબ જાહેરમાં યોજાતા આ ડાંગ દરબારને કોરોના કાળમાં ટૂંકાવવા વહીવટી તંત્રની ફરજ પડી છે, જેના કારણે આજે કલેક્ટર કચેરીમાં અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં ડાંગ દરબાર યોજાયો હતો. સને 2020માં કોરોનાનો પ્રવેશ ભારત દેશમાં થતા ડાંગ દરબારના ઉદઘાટન સમારોહમાં પ્રતિવર્ષ પધારતા રાજ્યપાલ આવી શક્યા ન હતા. માત્ર પ્રભારી મંત્રીના હસ્તે કોરોનાની દહેશત વચ્ચે સમારોહ આયોજિત કરાયો હતો અને આજે 2021માં ફરી એકવાર કોરોનાનો ડોરો ડાંગ દરબારને ડરાવી ગયો હતો. ભાતીગળ લોકમેળો રદ થવા સાથે પોલિટિકલ પેન્શન પણ કલેક્ટરની ચેમ્બરમાં ખૂબ જ સાદગીપૂર્ણ રીતે અર્પણ કરાયું હતું. પહેલાં રાજાઓ નારાજ હતા, જોકે કોરોના સંક્રમણને જોતા રાજાઓ પણ આ સાદગીપૂર્ણ સન્માનથી સંતુષ્ટ છે. રાજાઓએ જિલ્લા પંચાયતના પ્રમુખ અને આજના પ્રસંગના અધ્યક્ષ મંગરભાઈ ગાવિતનો ડાંગી સાફો પહેરાવી આભાર માન્યો હતો. હેમંત હડસ, ZSTV, સાપુતારા. દર વર્ષે ડાંગ દરબારમાં ડાંગ જિલ્લાના 4-5 રાજવીઓને સન્માનવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ગત સાલ પણ આ કાર્યક્રમ રાખેલો હતો, પણ એ પછી કાર્યક્રમ રાખ્યા પછી 20 તારીખ પછી લોકડાઉન જાહેર થયેલું હતું. ચાલુ વર્ષે અત્યારે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ સાદગીથી ઉજવવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. પણ કોરોના મહામારીમાં ડાંગ જિલ્લામાં પણ આ કોરોનાના કે વધતી સંખ્યાના કારણે આખો જ કાર્યક્રમ બંધ રાખવામાં આવેલો છે. ડાંગ દરબારનો મેળો અને ડાંગ દરબારના જે રાજાઓ છે, 5-5 સન્માનનો જે કાર્યક્રમ હતો એ પણ મુલતવી રાખવામાં આવેલો હતો. અને આજ રોજ 5 રાજાઓને કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રીની ચેમ્બરમાં તેમનું માન સન્માન જળવાય તે રીતે તેમને પોલિટિકલ પેન્શન, પાન બીડું અને સ્મૃતિ ચિહ્ન આપી અને એમનું સન્માનવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. કોરોનાની પૂરેપૂરી ગાઈડલાઇનની જાળવણી કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખ્યા છે અને દરેકને માસ્ક રાખી ફેરી એ 5-5 રાજવીઓને અધિકારી માથે સન્માનનો કાર્યક્રમ એકદમ સાદગીપૂર્ણ રીતે અને શાંતિથી પૂર્ણ કરવામાં આવેલો છે, જેથી કરીને આ 5